માર પડશે હમણાં. એ ભૂનાહી રાધે 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 રાધે. પેલો મિની કિચન નો ટેકલો જોજો, પેલો પેકેટ બનાવજે હેડજે મિની કિચન નો, હરખો બનાવજે મેગી મસાલા નું. મેગી મસાલા નું પેકેટ ટેકલા નાલીસ બનાવ તો સામાન ગોઠવી દે હેડ હેડ, તો ઉતારી દઈએ પછી પાછું લગ્ન માં જવાનું છે. હાજર ટેકલા આવવાનું છે તારે લગ્ન માં? નવ દસ કે નસ તમારે લગ્ન નો કોઈ ઠેકાણો પડતો નહી. આનું તારીખો રિવીલ થઈ જઈશું ખોટી. અરે બાર તો વરસાદ આવે એવું કરી રહ્યા છો, એ ગમે તે શૂટ તો કરવાનો જ છે. આજે આજે નહીં અત્યારે જ કરો છો, બસ કંટાળો આખો દાળ બેસી રહેવાનો એક ફોર્મ લઈને. તો કઈ અહીંયા તો ટીપો તો ખાવાનો ખાય છે, સંજે નાસ્તો કરવા બે ખાવાનું બનાવી દીધું ભેગું. ના ના આ તો ખાલી નાસ્તો. ઇડલી નઈ હરી ભાઈ કોણ ખાય બતા. ઇડલી સાંભર ટીકલો સંજો બેસું નું ટીકલો ખાય છે. તો ચલો જેનો નાસ્તો કરવો આવી જાઓ. મમ્મી પપ્પા તો જ્યાં સુધી ખેતરમાં નાસ્તામાં ખીચડી ના ખવાય કે એવું ના હોય ખવાય. મમ્મી ને ખેતર માં શું કરવા જો કશું સોલે હુસેલ ઇના ખોટા જાજા કરું તડકાનો રીતે ચલો તળબૂચ ખાવું હોય તો મમ્મી ને બીજે વાગ્યું. હા બાજુ ખાણી કા ભીણે કા કઢી અને આવી છે ભેડા ની કઢી બનાવી. ક્યાં ખાના હે રોટી ઓર કઢી ખાની હૈ. ભાત બનાવે કઢિયા ગાય તો ખીચડી બનાવાય. તો ગાય પૂનમ તો અહીંયા લુગડો ધોવો છો. અરે લુગડો હુકવા છે. ઓએ ટમરી તો આજ મમ્મી ને પપ્પા બે તો ખેતર માં આવી ને અહીંયા બે હશે. અમુ કશું વાય નહીં તો ખેતર માં જઈશું. મમ્મી શિલ્પા બોલાવો. ચાલશે ચાલશે. આજે વિડીયો શૂટ કરવાનો છે પાછો. હા બીજો વિડીયો તો સેટ પાછો ચેન્જ કર્યો આમ આ રાખ્યો. આજ બનાવશે મેગી મસાલા. તો અમે જોઈએ મેગી મસાલા બનાવાય છે. ખાલી મસાલા હા એટલે મેગી મસાલા કહેવાય ને સ્પાઇસી મેગી મસાલા. હા આ જૂનું છે એટલે ગહાય તો ખરું થોડું. બોલા જે ટેકલો ફોન કરવા નહીં આવતો ત્યો. ચા જે ટીકો ચાંદ નો સંજો બોલાવા આવતો જ નહીં. પેકેટ બનાવવાનું મેગી નું તાણું આવતો નહીં પણ ટીકો આમ ચીકુ મારવા જતો રે. ચીકુ કોઈ ખાતું નહીં જો ગનવાળી ને હારી ટીકો તો ચીકુ પાડવા જ્યો છે. હે તું બનાવી દે ચોગણ બા મૂકીને જોઈએ. એ તો પાણી એવું છે. તો ગાય પપ્પા બે જ્યાં શું ખાવા કઢી છે પપ્પા કઢી. તાનો શિલ્પા કે નહીં બરાબર નું શિલ્પા હારી છે ને પપ્પા એમ કે છો
ખાવાનું થયું બરોબર, બેસી જો ખાવા, એમ ખાઈને જ બની જાય, લાગુ જો પેક જેવું છે. ડીજે બીજે રાખવાનું જ નહી, બે આઈટમ વધારે બનાવવાની, તોય નહી રાખવાનું, દંડ કરવો પડે, નહી દંડ થાય ઘેર ગરબા શું ચો હું ના એવું કશું પપ્પા ડીજે બંધ છે, હા બાર પરમો ડીજે બંધ છે, ડીજે બંધ છે પણ ઘેર રાસ ગરબા કરવાના, એટલે રાસ ગરબા ડીજે નહીં કરવા, લગ્નમાં ડીજે નહીં જાય કામ નહીં, બાકી ગરબા તો આપણી પરંપરા છે, રાસ પરંપરા બંધ કરાય, ગરબા કરવાના, તો કઈ જાત કઢી બનાવી, કઢી સારી લાગી, ગરમ રોટલા મીરાતી નહીં, આજે કાલે તો એમ કેતા શિલ્પા એકલી તારીફ કરું, પૂનમની કોઈ તારીફ જ નહીં કરતો, બિચારી મા બાપ વગર ની છે, બહુ હેરાન કરો આખું ફેમિલી વાળો, શિલ્પા અરે પૂનમ રાખી જેવું તો કોઈ કબાડી નહીં કરતો, હા કાલે કમેન્ટ આવી બિચારી મા બાપ વગર ની છે ને આખું ફેમિલી પૂનમ ની હેરાન કરો છો, કચો જવાની છે, સંજય તો હમણાં ઇજ્જત નહી રાખતો પૂનમની, તો કે ચલો ગરમા ગરમ રોટલી સંજય લેવા દઉં, અને ઠંડી રોટલી થઈ લઈએ આપડે મમ્મી, એ સાફ કરતા રાખી વાર લાગે, બધું ખાઈ લીધું અમે, આજ શિલ્પા એકલું ખાવા બેસી છે, શિલ્પા આજ તો તારી કઢી ની એવી તારીફ થઈ છે, શૂટિંગ કેન્સલ કર્યું છે, અમે જે છે થોડું ઇમરજન્સી કોમ છે તો બહાર, મમ્મી પાડ્યું ટોકી દેજે, મમ્મી કોઈ છોકરો આડું ના હો, રણજીત હું જો અડતી ના હોય, ગાડી લઈને જ્યા અમારા મોટા બાપા ને એક્સિડન્ટ થયું, થોડું માઇનર એટલે બાઇક સ્લીપ ખાઈ ગયું, તો હા તો થોડું ફ્રેક્ચર જેવું છે, તો અમે અહીંથી ગયા લુણવા, ગાડી લઈને આવ્યા સીધા હટલાણા આવ્યા, હટલાણા બધું બંધ, તે બધી જગ્યાએ પૂછ્યું, પછી ના થયું તો પાછા ઘેર ગયા, ડોક્ટરનો ફોન આવ્યો તો કે તૈયાર આવું હું આવું, તે પાછા ફરીથી આવ્યા છીએ, વધારે વાગ્યું છે થોડું, હા એટલે હાથ જ હલતો નહીં આખો, ના વાગેલું છે, હા લગભગ કેટલા વાગે ના આવ્યા, બે વાગે ના પોચ વાગ્યા, બે વાગ્યા તો પોચ વાગ્યા, એક્સરે કટ આયા, હજી ફૂકાસી પછી નહીં, એક પેલી વાર છે ને એક, તો કઈ ગાડી અહીંયા ઉભી રાખી છે, અને તને તને બહાર ઉપાસી, તો ગાઈસ દવા તો કરી દીધી, તો ગાઈસ ચલો અમે જઈએ ઘેર, હલો તો ગાઈસ ઘેર આવી ગયા અમે, અંતાઈ જેમ તૈયાર થયો, કેમ
હું જવાન નહીં જો લઈ જાઉં બોલો કે તાણા હું હું જાઉં ખોજ પડી તમે કીધું તું કે જવું જવું હોય તો હું તો આ દાડી માટી કરી દીધી લે હું એ બુટી બુટી વેર દીધી નહીં ના તાણા બંધ કેમ ખેરાવી દી તે પાસે અતારે ચો ખેરાવ લો અતારે ચો જઈ તાણ ચલા વાગ્યા અતારે ઘેર જઈ ફ્રેક્ચર થઈ ગયું થોડું લગન માં જવાનું શું કરવું ચાલશે નઈ આમ નહીં જઈએ તો ખાવાનું તો શું હતો ખીચડી ખાઈ લેશું બાઈક નો રિયર તૂટી ગયો આ બરાબર ગહળોનું આ તૂટી ગયું બાઈક તો હતું નહીં હા તો ગાઈઝ અમારે તો આમ ઘેર આવી ગયા છીએ અને સંજો ખાવા મળે છે સિંગ લાજો આવી ના કશું બપોરે બેડા તો ગાય અમારે તો શૂટ કરતા કરતા અધૂરું મૂકી અમે તો ફોન આવ્યો તો અચાનક જ્યાં આ બધું એમના એમ પડી રહ્યું હા હા પેલા ઉઠીને પેલા આ કોમ પછી બીજું કોમે વાળી જો કેન્સર રી લગન માં જવાનું તમે વાડે ના રે તો આ રેમાં અડધું વાત થઈ જીવ તો લાવ બેડા વાડ વાડ કરો હા તો લાવ કા બેડા લાઈ લાઈ કરો હારું લાવતા હોય તો ના હારું બનાવી તે મંગાઈ દો ને એક કાચે કશું ન તો ડુંગળી બટાકા લાવવાનું ન તો બીજું ન તો લાવવાનું ગવાર હતો જો અમે પાસે એક પાર્સલ આવે છે અમાર એ લેવાની અકડા છે અવી એજન્સી બેબી હંગા જાયો પપ્પા ના મોટા ભાઈ તેડી અમારા ને પપ્પા ના મોટા ભાઈ ન હું કે ખબર પા પા તે અમાર પા થઈ ગયા પાર્સલ તો આવી ગયું વોશિંગ મશીન નો સામાન લાગે પાર્સલ આવી ગયું અને અહીંયા તો ગાલો ચાલુ ચાલુ રહું છું ચલો પેલા ગાડી હટાઈ ગઈ જવાનું લગ્ન માં કેન્સર રાખી તો પાછું ઉભું કરી છે લગ્ન આપડે સંબંધ સાચવવાનું એ જ મહત્વની વાત છે અત્યારે આ દુનિયામાં ભૂખ લાગી છે ખાવા કોઈ જાય પણ કોઈ ગોડું છે 1500-2000 નું પેટ્રોલ બગાડીને ખાવા જાય તું લેવા જઈશ અમે તો અમે જઈએ છે આવવાનું છે તારા હેડ હેડ કાલ આવતી રહેજે હોજુ પાછી તો કઈ શિલ્પા આવતી નહીં અને અમે જઈએ મમ્મી ખાવાનું બનાવે છે મમ્મી નું પપ્પા દે જણ ત્રણ જણ નું નહીં ચલો કઈ છે હારું રાગુ રાગુ હેલો ભણકા હોય ના હું જાગી તરત
કાલે પછી ક્યુ આવશે શરીર મો દિલ મો આવશે શિલ્પા ટાટા પેટ્રોલ બાળી કોઈ ખાવા ના જાય પૈસા છોકરા કમે તો સહી માં પાવર ના કરતા શું કરે તો કઈ આજનો તો દિવસ ચમડો છે બોલે ના આવ્યું તો ચાલો શું કરવા આવ્યું તું તો કઈ જોઈએ લીમડી આવ્યા છીએ અને પેલા જમી લઈએ તો કઈ અડધી રાત થઈ ગયા કેટલા વાગ્યા જોયા 9 વાગ્યા કમ્પ્લીટ આજે બરફ ના ગોળા તારા તો કઈ જઈએ તો બધા ખાવાનું ખાઈ લીધું ના હું એકલા ખાઈ લીધું બધો બાકી ખાજો ડોક્ટર હતો હા અમારો નવો પાપી ના થઈ નહીં આપડો શું થઈ ના હારી થઈ ગોળો ગોળો ખાવા જઈએ મને શેરદી થઈ જાય સંજય ગોળો જવું છે ના નહીં જવું હેડ હું ખવડાવું પણ નહીં ખાવું મને શેરદી થઈ જાય મને નહીં આવું એટલે જવું જ નહીં ને કશું ખાવું જ નહીં એકલું સોના મને જઈને ખાઈ આવું બોલી તો નીકળતી નહીં હજુ 12 વાગ્યા નહીં 12 વાગવા દો તો બર્થડે ની વાત થોડો કહેવાય કારણ કે હા સનીજી ચમ મજા બોલી ઘેર નહીં જવું વાહ હેડ એટલે ગુડું પકડજો તો ગાઈઝ અમે જઈએ છે આખું થોડું ઘેર શેખપુર થી જતા અમે આટલા ઉભા છીએ લપસણી ખાવી છો અને સંજય ગોળા ખાવા છે બે અને ખાવું જ છે તો ગાઈઝ અહીંયા ગોળા ખાવા ઉભા છીએ હા સંજય તાર ખાવા શું ચાલશે મારા સંજય જોડે નહી બેહો ગોટે તાર નહી ખાવું તાર શું ખાવું છે હા ગોળા ખાઈએ આમ જોઈએ છીએ વાસુ તો ગાઈઝ ચલો ગોળા ખાવા હોય તો ગોળા આવી ગયા છું
હું ખાઈને પછી તા ઘેર તો જઈને તો ગાઈસ પોળી ગોળો ના ખાતો અને પુન તે તો ખાતો નહીં તો ના પાડતી હતી આખો ગોળો મારા પાકમાં આવ્યો મહેમાનો બહાર નીકળો ગુડ્ડુ મહેમાન તો ગાઈસ ફાઇનલી ઘેર આવી જશે ચલો હું ફટાફટ આરામ કરીએ કારણ કે સવારે શૂટ કરવાનું છે ઊંઘી ગયો બધો પપ્પા ઊંઘ કેસર.